ડીસામાં ઘણા સમયથી ચોરી લૂંટફાટ સહિત અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે કોલેજ રોડ પર સીસીટીવી કેમેરા લગાવવાની લોકમાં ગૂંથવા પામી છે. બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસામાં છેલ્લા ઘણા સમયથી ચોરી લૂંટફાટ સહિત અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે ડીસાના હાર્દસમા વિસ્તાર ગણાતા કોલેજ રોડ ઉપર સમગ્ર દિવસ દરમિયાન હાજર વિદ્યાર્થીઓની તેમજ વાહન ચાલકોની અવર જવર રહેવા પામે છે. જો કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો અને ધૂમ સ્ટાઇલ ચલાવતા ગીરી કરતા અને તત્વો બેફામ બન્યા હોવાની વ્યાપક બૂમ ઉઠવા પામે છે જેના પરિણામે અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ પર ભારે અસર વર્તાઈ રહી છે ત્યારે આ માર્ગે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જો કે શહેરમાં અન્ય જગ્યાએ નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ જે જગ્યાએ ખાસ સીસીટીવી લગાવવા જોઈએ ત્યાં જ સીસીટીવીના અભાવ જોવા મળી રહ્યા છે. ન કરી નારાયણ અને આ માર્ગે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ? જેથી કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ત્યારે દિવાળીના તહેવારો નજીક આવતા હોવાથી લોકોની અવરજવર પણ માર્કેટમાં વધી રહી છે ત્યારે ડીસા શહેરમાં કોલેજથી બગીચા સુધીનો રોડ અને કોલેજ કોર્નરથી દીપક હોટલના રોડ ઉપર અત્યારે લુખ્ખા તત્વનો એટલો ત્રાસ વધી ગયો છે કે અહીંયા ડીસાની જાહેર પ્રજા, પોલીસ, જાગૃત નાગરિકો, જાગૃત સંસ્થાઓ અહીંયા તકેદારી રાખી અને કોઈ અણબનાવ ના બને એના વિશે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ અને વિદ્યાર્થીઓના જે વિદ્યાર્થીનીઓ છે એના વાલીઓએ પણ આ રોડ ઉપર ક્યારેક અવર જવર કરી ક્યાંક લવ જેહાદ કે બીજા અન્ય લુખા તત્વો કોઈ પોતાની દીકરીની છેડછાડ ના કરી જાય તે માટે પણ થોડુંક વાલીઓએ પણ સખત જાગૃત થવું પડશે અને રહેવું પડશે. આજનો જમાનો કોમ્પ્યુટર મોબાઈલથી લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે એનું ખાસ ધ્યાન રાખી આપણા બાળકો ખોટા રસ્તે ના જાય અને લોકોએ પણ પોલીસ તંત્રએ પણ અહીંયા અવારનવાર પોતાની જે ગાડી છે એનું પણ મોકલી અને આવા તત્વોને પકડી અને એક બે વ્યક્તિઓને સબક શીખવાડવાથી આવા પ્રોબ્લેમો પણ સોલ્વ થઈ શકે છે. માટે પબ્લિકે, પોલીસે અને જાગૃત નાગરિકોએ પણ આ વાત ધ્યાનમાં લેવાની સખત જરૂર છે જેથી કોઈ અણબનાવ ના બને ડીસા શહેરમાં. અને ડીસા શહેર જ્યારે ગુનાખોરીનું એક મીડિયા સેન્ટર કહેવાય છે, આજે મીડિયા સેન્ટર નહીં પણ એપી સેન્ટર કહેવાય છે જે અને મીડિયાના જે છે એ લોકોએ પણ અવારનવાર આવા કિસ્સાઓ મીડિયામાં બતાવી અને લોકોને જાગૃત કરવાની એક કોશિશ કરવી જોઈએ એવું મારું માનવું છે. સંજય સિંહ રાઠોડ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, ડીસા.